राजस्थान ना नागौर थी आव्यु ड्रग्स अने ते ड्रग्स वेचाण थाय ते पहला ज आरोपी ने ड्रग्स साथे झड़पी पाड्यो। नमस्कार दर्शक मित्रों, अमदावाद एसओजी क्राइम ब्रांचे ड्रग्स वेचाण थाय पहला ज राजस्थान थी आवेल जावेद उर्फे मुनकिया अंसारी ने 4 लाख थी वधुना ड्रग्स साथे झड़पी पाड्यो छे। 40 ग्राम 810 मिलीग्राम ना जत्था साथे वेचाण करवा आवेली इसमने रामोल विस्तार थी झड़पी पाड़ी राजस्थान नी वधु एक साकड़ तोड़ी पाड़ी छे। हाल राज्य में मुंबई उत्तर प्रदेश और राजस्थान थी ड्रग्स नू सप्लाई थतुं होय तेवुं सामे आवी रह्युं छे, परंतु अमदावाद एसओजी क्राइम ब्रांच नी सतर्कता ने लीधे आ नशाना सौदागरों ने शहर में वेचाण पहला दबोची लेवामां आवी रह्या छे, जे खूब ज सराहनीय छे। दृश्यमां देखाई रहेल शख्स जावेद छे, जे राजस्थानना नागौर थी अमदावाद ड्रग्स वेचाण के डिलीवरी माटे आवेल अने जे पहला ज तेने दबोची लेवामां आव्यो छे। हाल एसओजी क्राइम ब्रांचे एनडीपीएस एक्ट हेठळ कार्यवाही करी छे। ड्रग्स क्यांथी लाव्यो हतो अने कोने कोने वेचाण करवानो हतो ते दिशामां तपास हाथ धरी छे। ગઈકાલે અમારી એસઓજીના ટીમના પીએસસી પરમાર સાહેબ અને એમની ટીમને માહિતી મળેલ કે રામોલમાં ડીમાર્ટ જે છે એની બાજુમાં ઓઈજીસને દિવાલ નજીક એક શખ્સ કેટલોક એનડીપીએસ જથ્થો લઈને આવનાર છે, જે આધારે પંચોલ રૂટ ત્યાં વોચ કરતા એક શખ્સ મળી આવે છે, જે જાવેદ ઉર્ફે મુકન્યા અંસારી, જે મૂળ બાજરવાડા નાગોર રાજસ્થાનનો વતની છે, તેના પોઝિશનમાંથી 40.810 ગ્રામ કુલ 4-1 લાખ રૂપિયાની આસપાસનો જથ્થો મળી આવે. આ શખ્સની પંચનામાની વિગતે મુદ્દામાલ મોબાઈલ વગેરે કબજે કરી અને તેને ધરપકડ કરી અને તેના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ શખ્સની સાથે એક જે મૂળ આ માલ જે છે આપનાર સોહેલ રજા, જે પણ ત્યાં નાગોરનું વતની છે, એ પણ આવેલો અને આ માલ એને આપીને એને સૂચના આપવામાં આવી કે એક શખ્સ તારી પાસે આવશે, તું આ જગ્યાએ રામોલ ટોલ ટેક્સ ઉભો રહેજે, હું એને સૂચના આપું છું, એ માલ લઈ જશે. આ દરમિયાન એ શખ્સ અહીંથી નીકળી ગયેલો અને આ શખ્સ જે છે મુકન્યા એ પોલીસના હાથે એસઓજીના ટીમના હાથે પકડાઈ ગયેલ. આ જથ્થો એ પોતે બંને જણા પાય એસટી નાગોર રાજસ્થાનથી આવેલા એક હોટલમાં ઉતરેલા અને આજે ગઈકાલ સાંજના બપોર બાદ આ ડિલિવરી કરવા જતાં શખ્સ પકડાયેલ છે. આના કહેવા પ્રમાણે પોતાને આ મતલબ કે એક ફેરાના જે કમિશન પેટી 5,000 રૂપિયા એને આપવા માટે સોહેલે નક્કી કરેલા હતા. એ બાય એસટી બસ જ આવેલા, પણ હવે એ અગાઉ આવેલા કે અત્યારે ના પાડે છે, પણ એના ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી એને સીડીઆર ઘટાવી અને અહીંયા અમદાવાદમાં છેલ્લા 1 વર્ષમાં કેટલી વાર આવેલું છે તે તપાસ કરી અમે ખાતરી કરીશું. તો આ શખ્સની પૂછપરછમાં હાલમાં એ પોતે જણાવશે, મારા વિરુદ્ધમાં બીજી કોઈ આજે સુધી કોઈ કેસ થયેલ નથી, પોતે 5 ધોરણ સુધી ભણેલો છે. જે નાગોર જે છે આપણે મોટાભાગના એનડીપીએસના કેસોમાં જે માલ રાજસ્થાન તરફથી પકડાયેલ છે એમાં નાગોરનું નામ અચૂક આવે છે, એટલે એક નાગોર એનડીપીએસ મતલબ કે આ વેબસાઇટનું હબ ગણાય છે. આ જે સોહેલ રજા છે એ પકડાયા પછી આગળની માહિતી મળી શકે. સાહેબ, આજે પકડાયેલા આરોપી છે તે અમદાવાદનું કોઈ કામ ધંધો કરે છે, કોઈ કામ સાથે સંકળાયેલો છે? નહીં, આ જે શખ્સ છે મૂળ ત્યાં બાજરવાડા નાગોરમાં રાજસ્થાનમાં જ રહે છે, એ અમદાવાદમાં એનું કોઈ બીજું કનેક્શન નથી. સીડીઆર એનાલિસિસ ઉપરથી થોડી માહિતી મળશે કે એને અમદાવાદમાં બીજા કોણ પણ સંપર્કમાં છે. હાલમાં એને ડિમાન્ડ ઉપર છે અને એની પૂછપરછમાં આગળની માહિતી અમે મેળવી છીએ. કોઈ કોડવર્ડ એવું કહે છે આ લોકો વાપરતા હતા? નહીં, કોડવર્ડમાં આ જ કે એ જે મોકલનાર પાર્ટી છે એ જે આ એને મોકલી આપે તો એ વખતે એવું જ કહેવામાં આવે છે કે તારે ત્યાં અમદાવાદનું જવાનું, આ જગ્યાએ તારે રોકાવાનું, આ જગ્યાએ તારે ઊભા રહેવાનું, સામેથી વ્યક્તિ આવશે, કોણ આવશે, કયા નંબરની વ્યક્તિ આવશે, કયો નંબર મતલબ એ વાપરે છે એ માહિતી અમને નથી આપવામાં આવતી. એટલે કટઓફ સિસ્ટમ હોય કે એ આગળ માલ લેવા આવનાર વ્યક્તિ કોણ છે એની માહિતી એને મળે નહીં, અને ડિલિવરી લેવા માટે આવે ત્યારે એ ટેલિફોનિક સૂચના આધારે જ એ લોકો કવર કરતા હોય છે. દર્શક મિત્રો, અમદાવાદની ક્રાઇમથી જોડાયેલી ખબરો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો જરૂરથી કરજો. નમસ્કાર.